હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ એક કપ રવામાંથી બનતી એકદમ નવી રેસીપી, જે તમે ક્યારેય નહીં બનાવી હશે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રેસીપી બનાવવા માટે અહીંયા મેં એક કપ રવો લીધો છે. તમારી પાસે સૂજી હોય તો સૂજીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી આ રીતે ઝીણી કરી લેવી. ત્યારબાદ આપણે એક પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં એક કપ અને બીજું 1/4 કપ, એટલે કે 1 1/4 કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકીશું. સાથે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરીશું. મીઠું અને પાણીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પાણીને આપણે ગરમ થવા દઈશું. તમે જોઈ શકો છો કે પાણી ખૂબ જ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે એક કપ રવો લીધો હતો એ આપણે પાણીમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. રવો છે એ માટે પાણી જલ્દીથી એબ્ઝોર્બ થઈ જશે અને એકદમ સરસ ડ્રાય થઈ જશે. તો લગભગ 1.5 થી 2 મિનિટ જેટલો ટાઈમ લાગે છે એમાં આપણું રવાનું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ ડોના ફોર્મમાં રવો આવી ગયો છે, એનો મતલબ કે રવો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને રવાને કમ્પ્લીટલી ઠંડો થવા દઈશું. રવો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરી લઈએ. તો અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટેટાને બાફીને ઠંડા કરી લીધા છે. અહીંયા આપણે ઠંડા બટેટાનો જ યુઝ કરવાનો છે. ગરમ બટેટા યુઝ કરશું તો જે ટેક્સચર છે એ ઢીલું થઈ જશે અને તમે રેસીપી પ્રોપર બનાવી નહીં શકશો. એટલે બટેટાને બાફી અને ઠંડા કરી લેવા, ત્યારબાદ જ એને ગ્રેટ કરવા. આપણે મેશ નથી કરવાના, કારણ કે ગાંઠા ન રહેવા જોઈએ, એટલે આપણે એને આ રીતે ગ્રેટ જ કરવાના છે. તો બટેટા આપણા ગ્રેટ થઈ ગયા છે, સાઈડ પર રાખી દઈશું. અને હવે આપણે એક મોટું વાસણ લઈશું, એમાં જે રવો છે એ ઠંડો થઈ ગયો છે એને આપણે ટ્રાન્સફર કરી લઈશું. તમે આ રેસીપી ક્યારેય નહીં બનાવી હશે તો રેસીપીને તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને તમને કેવી લાગે છે એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. રવાને આપણે એકદમ સારી રીતે મસળી લેવાનો છે અને સ્મૂધ કરી લઈશું. સાથે આપણે એમાં જે બટેટા આપણે ગ્રેટ કર્યા હતા એને પણ ઉમેરી દેવાના છે અને બે બટેટા અને રવાને એકદમ સારી રીતે મસળી અને આપણે ડો તૈયાર કરવાનો છે. કોઈ ગેસ કરી શકે છે આપણે કઈ રેસીપી બનાવીએ છીએ. જો તમને રેસીપી ગેસ કરી લીધી હોય તો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. હવે મને થોડું ચીકણું લાગે છે એટલે આપણે હાથ તેલવાળા કરીશું અને 1/2 ચમચી તેલ આપણે રવામાં પણ ઉમેરીશું અને એકદમ સરસ સ્મૂથ ડો બનાવીને તૈયાર કરશું. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, સાઈડમાં રાખીશું. હવે આપણે એક મોટું વાસણ લઈશું, તેમાં 1/2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી બ્લેક પેપર પાવડર એટલે કે મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન સંચળ અને સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું આપણે ઓલરેડી રવામાં પણ ઉમેર્યું છે તો બીજા ઇન્ગ્રીડિયન્ટ આપણે જે એડ કરવાના છે એના પૂરતું જ એડ કરવાનું છે, વધુ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. મસાલાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી સાઈડમાં રાખી દઈશું. હવે આપણે આ ટાઈપનો સંચો લઈશું અને સંચામાંથી આપણે જે ગાંઠિયા બનાવવાની જાળી આવે એનો યુઝ કરવાના છે. તો સંચાને આપણે એકદમ સારી રીતે ઓઇલ વડે ગ્રીસ કરી લેવાનું છે અને સાઈડમાં રાખીશું. ત્યારબાદ આપણે જે ડો બનાવ્યો હતો એને એકવાર સારી રીતે પાછો મસળી લેવાનો છે અને થોડું પોર્શન લઈ એનો આપણે આ રીતે લાંબો લોગ બનાવીને તૈયાર કરશું અને આ લોગને આપણે સંચામાં એડ કરી દેવાનો છે. સંચાનું ઢાંકણ આપણે ઉપરથી બંધ કરી દઈશું અને એના ગાંઠિયા બનાવીશું. ગાંઠિયા આપણે જેમ બેસનના બનાવીએ એવી રીતે આપણે તેલમાં પાડવાના છે, પણ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ એકદમ સારું એવું ગરમ હોવું જોઈએ. જો તેલ તમારું ગરમ ના હશે તો ગાંઠિયા સોફ્ટ થઈ જશે અને તેલ ભરાઈ જશે. તો તેલ એકદમ ગરમ હોવું જોઈએ. તો જેટલા તેલમાં આવે આપણે એ પ્રમાણે ગાંઠિયા પડવાના છે. ગાંઠિયા પડાઈ જાય ત્યારબાદ સાઈડને ચેન્જ કરવાની ઉતાવળ બિલકુલ ના કરવી. 1 થી 2 મિનિટ સુધી ગાંઠિયાને આપણે સેટ થવા દઈશું. સેટ થઈ જાય ત્યારબાદ જ આપણે એની સાઈડને ચેન્જ કરીશું. તો જ્યારે આપણે સાઈડને ચેન્જ કરીશું ત્યારે તમને થોડા સોફ્ટ લાગશે, પણ હું તમને આગળ જણાવીશ. એકદમ સરસ ક્રિસ્પી આ ગાંઠિયા બને છે. તો બે સાઈડથી ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સાઈડને ચેન્જ કરતાં કરતાં ગાંઠિયાને ફ્રાય કરી લેવાના છે. તો એકદમ સરસ આપણા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે. હવે આપણે આ ગાંઠિયાને ટીશ્યુ પેપરવાળી પ્લેટમાં કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. આવી જ રીતે આપણે બીજા બધા જ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લેવાના છે. તો આવી જ રીતે અહીંયા મેં બધા જ ગાંઠિયા ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે. સાથે મેં સિંગના દાણા, મીઠા લીમડાના પાન, કાજુ અને બદામ પણ ફ્રાય કરીને મસાલા સાથે એડ કરી દીધા હતા. હવે
આપણે જે મસાલો બનાવ્યો હતો એની સાથે આપણે આ સૂજીના ગાંઠિયાને ઉમેરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આપણા આ ગાંઠિયા બન્યા છે. બધા જ ગાંઠિયા ઉમેરી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે મસાલા સાથે. આ નમકીનને તમે લાંબા સમય સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો. આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ટ્રાય એન્ડ ટેસ્ટને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.